હલા વિદ્યાર્થીઓ, અત્યારે આપણે રાઇટરમાં દસ્તાવેજનો દેખાવ એટલે કે વ્યૂ જોઈશું. તો દસ્તાવેજના દેખાવમાં તમે ત્રણ દેખાવ જોઈ શકો છો. એક પ્રિન્ટ લેઆઉટ વ્યૂ, બીજું વેબ લેઆઉટ વ્યૂ અને ત્રીજું છે ફૂલ સ્ક્રીન. ઓપન ઓફિસ રાઇટરમાં ડોક્યુમેન્ટનો દેખાવ જોવો છે, પ્રિન્ટ લેઆઉટ વ્યૂ, વેબ લેઆઉટ અને ફૂલ સ્ક્રીન. હવે આપણે તે કમાન્ડ દ્વારા જોઈએ. વ્યૂ મેનુ પર ક્લિક, પ્રિન્ટ લેઆઉટ પર ક્લિક. તો પ્રિન્ટ લેઆઉટ એ તમારું પેજ કેવું પ્રિન્ટ થશે, ડાબી જમણી ઉપર નીચે ટોપ બોટમ માર્જિન છોડીને જેટલો ભાગ હશે તે પ્રમાણે પ્રિન્ટ થશે, તે દેખાવ દેખાશે આપણને. વેબ લેઆઉટ, તો વેબસાઇટ જેમ દેખાય છે વેબ બ્રાઉઝરમાં એ પ્રમાણે આપણી ફાઇલ જોવા મળશે. તેના માટે વ્યૂ પર ક્લિક, વેબ લેઆઉટ પર ક્લિક. આ વેબ લેઆઉટ છે. હવે વ્યૂ પ્રિન્ટ લેઆઉટ, એટલે તમને આ બે વાર બતાડું છું, ધ્યાનથી જુઓ. વેબ લેઆઉટ, પ્રિન્ટ લેઆઉટ. ત્રીજો ઓપ્શન છે ફૂલ સ્ક્રીન. વ્યૂ મેનુ પર ક્લિક, ફૂલ સ્ક્રીન ઉપર ક્લિક. તો જોઈ લો તમે સ્ક્રીનમાં જે પ્રમાણે દેખાય છે, ટૂલ બાર, મેનુ બાર બધું જતું રહ્યું અને અહીંયા આગળ એક બટન જોવા મળે છે જ્યાં લખ્યું છે કે ફૂલ સ્ક્રીનમાંથી બહાર નીકળો. ફૂલ સ્ક્રીનની શોર્ટકટ છે કંટ્રોલ શિફ્ટ જે. ઓકે, એટલે હતા ત્યાં મૂળ ફાઇલમાં અપડાઈ જઈએ. વ્યૂથી ફક્ત દેખાવ જોઈ શકાય છે, ફોન્ટ વ્યૂમાં ઝૂમ કરીને તમે જોયા હોય તો એ પ્રિન્ટ માટે નહીં, ફક્ત દેખાવ માટે વપરાય છે. સારું, હવે આગળ જોઈએ કે આપણે અગાઉ જોયું કે રાઇટર અને વર્ડમાં એક કરતાં વધારે ફાઇલ ખોલી શકાય છે, તો બંધ પણ કરી શકાય છે. તેના માટે તમારે ફાઇલ મેનુ ક્લોઝ કમાન્ડ ક્લિક મથાળું લખી દઉં, ક્લોઝ ડોક્યુમેન્ટ. કેવી રીતે કરી શકાય, ફોન્ટ મોટા કરું છું એટલે તમને થોડું રિવિઝન થાય. આગળ નંબરિંગ કરી દઉં છું. તો આપણે અહીં ક્લોઝ કરીએ, વ્યૂ પર, ફાઇલ મેનુ પર ક્લિક, ક્લોઝ પર ક્લિક, સેવ કરું છું, નામ આપું છું ટુડે પ્રેક્ટિકલ. ફાઇલ સેવ. તો જુઓ ફાઇલ ક્લોઝ થઈ અને આપણે ફરીથી પાછું વર્ડ ડોક્યુમેન્ટમાં કામ કરી શકીએ છીએ. એટલે આપણે વર્ડમાંથી એક્ઝિટ નહીં થતા, પ્રોગ્રામમાંથી એક્ઝિટ નહીં થતા, જે ફાઇલ ખોલી છે તેને ક્લોઝ કરવી છે. તો ફાઇલ પર ક્લિક, ક્લોઝ ઉપર ક્લિક. રાઇટરની મદદ લેવી તો હેલ્પ પર ક્લિક, ઓપન ઓફિસ બેટા પર ક્લિક. તો જો અહીંયા આગળ ઇન્ડેક્સ આપેલી છે, તમારે જે કમાન્ડ શીખવો હોય અહીંથી તમારે પસંદ કરી દેવો, કરી લેવાનો. જો આસ્કી, તો આસ્કી વિશેની માહિતી આપેલી છે, અમેરિકન સ્ટાન્ડર્ડ કોડ ફોર ઇન્ફોર્મેશન ઇન્ટરચેન્જ. આસ્કી કેરેક્ટર સેટ 256 કેરેક્ટર, 7 બીટ આસ્કી,
અને અત્યારે 8 બીટ ASCII આવેલું છે. કમ્પ્લીટ ટેક્સ્ટ લેઆઉટ વિશે જાણવું હોય, કામ કરવું હોય, તો લેંગ્વેજ વિથ કોમ્પ્લેક્સ ટેક્સ્ટ લેઆઉટ મે હેવ સમ ઓર ઓલ ધ ફોલોઈંગ ફીચર્સ. તો ટૂલ મેનુ પર ક્લિક, ઓપ્શનમાં જવાનું, લેંગ્વેજ સેટિંગમાં જવાનું અને લેંગ્વેજ ચેન્જ કરવાની. તો આ રીતે હેલ્પથી તમે ઘણું બધું શીખી શકશો. સર્વ વિદ્યાર્થીઓનો ખૂબ ખૂબ આભાર.